દહેગામ તાલુકાના ચિસ્કારી ગામના યુવાનની હત્યા કરી ફેંકી દીધો હતો, તેના બે આરોપી પોલીસે પકડી લીધા. બંને આરોપી દહેગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામના બંને આરોપીને કઠાલ પોલીસે પકડી પાડ્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચિસ્કારી ગામનો વતની રાહુલ કિશોરસિંહ સોલંકીને 15 દિવસ પહેલા દહેગામ તાલુકાની બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલમાં હથિયારોના ઘામાં મારીને ફેંકી દેવામાં આવ્યો હતો, તેનો કઠલાલ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. કઠલાલ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનના PSI MV પગોરા તથા તેમના સ્ટાફે મોબાઈલ લોકેશનના આધારે ઉપરોક્ત ગુનાનો અંજામ આપનાર આરોપીને તારીખ 28/8/2024 રોજ ગણતરીના સમયમાં પકડી પાડ્યો છે. તેમાં આરોપી ગૌતમ ઉર્ફે વિજયની સાથે સગાઈ કરેલી છોકરી સાથે મૃતકને એટલે કે રાહુલ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી અને મારી નાખવાનો પ્લાન ગોઠવ્યો હતો. બંને આરોપીઓને ભેગા મળીને બર્થડે પાર્ટી રાખવામાં આવી છે તેમ કહીને રાહુલને નર્મદા કેનાલ ઉપર બોલાવ્યો હતો અને પૂર્વ આયોજિત કાવતરું રચી અવાવરું જગ્યાએ લઈ જઈને પેટના તથા ગળાના ભાગે ઉપરાંત છાપરી છરાના ઘા મારીને હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી તેવું બંને આરોપીએ કબૂલ્યું. તેથી પોલીસ આ બંને આરોપીઓ નામે મનહરસિંહ પૂંજસિંહ સોલંકી ગામ લાલુજીની મુવાડી તાલુકો દહેગામ અને બીજો આરોપી સંદીપસિંહ દશરથસિંહ રાઠોડ આ બંને આરોપી લાલુજીની મુવાડીના વતની હતા. બંને આરોપીઓની કઠલાલ પોલીસે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગસી ચૌહાણ, ચેડેશ TV, દહેગામ.